सब्सक्राइब करो ईट्यूशन गुजराती यूट्यूब चैनल ने और साथ बेल बटन दबावी ऑल नोटिफिकेशन करो एजुकेशन रिलेटेड वीडियो सौथी पहला जोवा माटे। घणा बधा मित्रों ए मने प्रश्न पूछेलो छे के सर अमारे पेपर सेट लेवा जोईए के न लेवा जोईए। घणा बधा मित्रों ए पण पूछेलो छे के पेपर सोल्यूशन लेवा जोईए न लेवा जोईए, असाइनमेंट लेवी जोईए न लेवी जोईए, लेवी जोईए तो केवी लेवी जोईए, शुं करवुं जोईए आ बाबतमां। दोस्तों आजना वीडियोमां तमने डिटेलमां ए वस्तु समजावीश के आखी पेपर सोल्यूशन ए कई टाइपना होवा जोईए, क्यारे तमारे लेवा जोईए અને એનો બેનિફિટ શું છે અથવા તો એનો ગેરફાયદો શું છે, તો દોસ્તો આજનો વિડિયો પૂરો જોજો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોસ્વામી, તમે જોઈ રહ્યા છો ઈટ્યુશન ગુજરાતી। તો દોસ્તો પેપર સેટ જે માર્કેટની અંદર મળી રહ્યા છે આજકાલ, તમે ખ્યાલ હશે બધા વિષયોના સાથે પાંચ પાંચ સાત સાત પેપરો મિક્સ કરી અને એક પેપર સેટ બનાવી દેવામાં આવે છે જે માર્કેટની અંદર વેચાતા હોય છે। એમાં ધોરણ દસ ની અંદર પણ હોય છે અને ધોરણ બાર ના પણ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અલ્ટિમેટલી હું તમને વાત કરું તો આ લેવા જોઈએ અને તમને એનાથી શું બેનિફિટ થાય છે, તો સૌથી પહેલી વાત તો એ છે દોસ્તો, આજે થોડું વોઇસ ડિસ્ટર્બન્સ આવશે મને માફ કરજો, કેમ કે વાતાવરણ એટલું બધું ઘાટું છે કે પ્રકાશ આવતો નથી એટલે મારે ડોર ઓપન રાખવો પડેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન તમારા માટે ત્યારે કામના છે જ્યારે તમે પેપર સોલ્યુશન લઈ અને એની એક એક વસ્તુને કાઉન્ટિંગ કરો, ગણો એને, તમે જેટલા પૈસા ઇન્વેસ્ટ કરેલા છે એનું આરઓઆઈ મેળવો, જેમ કે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે, પેપર સોલ્યુશન લીધું, એકાદ પેપર સોલ્વ કર્યું, બસ પછી વાળીને મૂકી દીધું એમ કબાટની અંદર, હવે પાછું માર્ચ મહિના સુધી એને ખોલતા નથી, જયારે જરૂર પડે ત્યારે પાછું જોઈ લઈએ। તો આવી રીતે પેપર સોલ્યુશન તમારા માટે ક્યારે હિટ થતા નથી। હવે પેપર સોલ્યુશન કે પેપર સેટ જે માર્કેટની અંદર મળે છે એમાં ઘણી બધી લેભાગુ કંપનીઓ મેં જોઈ છે દોસ્તો। અહીંયા હું કોઈનું પ્રમોશન પણ નથી કરતો અને ડિમોશન પણ નથી કરતો, એટલે આજના હું વિડીયોમાં કોઈનું નામ લઈ લઉં, તો ઘણી બધી કંપનીઓ મેં જોઈ છે દોસ્તો કે મન પડે એવા દાખલાઓ લઈ લે છે, મન પડે એવા પ્રશ્ન લઈ લે છે અને મન પડે એટલી હાઈએસ્ટ પ્રાઇસની અંદર તમને પધરાવી દે છે। જ્યારે પેપર શોર્ટની અંદર તમે કાયદેસર રીતે કાઉન્ટિંગ કરો ને તો એને ટેક્સ્ટબુકના તમામ દાખલાઓ લઈ લીધા હોય છે, મતલબ સ્વાધ્યાયના તમામ દાખલા, તમામ ઉદાહરણો એક 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 કરી અને નાખી દીધું હોય, કેમ કે એ લોકો સાત સાત પેપર બનાવે, તો તમે વિચાર કરો કે સાતેય પાઠની અંદર એક એક પ્રશ્ન નાખે તો સાત પ્રશ્નો તો એના મેન આવી ગયા, એક વિભાગની અંદર એવા એ બી સી ડી વિભાગની અંદર પ્રશ્ન કરે તો સાત પચાસ ને પાંત્રીસ પ્રશ્ન તમે એક લઈ શકો। તમે સમજો છો મારો કહેવાનો મતલબ, કે બધા વિભાગની અંદર તમે આ રીતે કરો, એક એક પ્રશ્ન પણ લ્યો એક પાઠનો અને પાંચ વિભાગ હોય તો તમે પાંત્રીસ પ્રશ્ન લઈ શકો છો। તો દોસ્તો પાંત્રીસ પ્રશ્ન તો માંડ હોય છે આખી ટેક્સ્ટ બુક ની અંદર, તો આવા પેપર સેટ વાળા છે ને એના પેપર સેટ ક્યારેય ન લેવા જોઈએ। અહીંયા મેં પહેલા જ કીધું છે કોઈનું પ્રમોશન નથી કરતો, ડિમોશન પણ નથી કરતો, ગયા વિડીયોમાં મેં કીધું હતું કે જે લોકો સારું કન્ટેન્ટ બનાવે છે, એક ચેનલનું નામ લીધું હતું મેં કે જેઓ સારું કન્ટેન્ટ બનાવે છે દોસ્તો, તો એનું પેપર સેટ કંઈક અંશે મેં જોયેલું છે બહુ સરસ હોય છે, મતલબ કે એ લોકો આડેધડ કંઈ નાખતા નથી, નિષ્ણાતો પાસે તૈયાર કરાવે છે અને એનું પેપર સેટ પણ સારું હોય છે। પણ અમુક જે માર્કેટની અંદર મળે છે તો એવા લેભાગુ કંપનીઓના પેપર સેટ લેવા જોઈએ નહીં કે જેમાં તમારું નુકસાન થાય। મારી પાસે એટલો ટાઈમ નથી દોસ્તો હું તમારા માટે પેપર સેટ બનાવી શકું, હા હું બનાવીશ તો સોફ્ટ કોપીમાં બનાવીને દઈ શકું, હાર્ડ કોપી તો ક્યારેય નહીં, કેમ કે એના વધારે પડતું એમાં કામકાજ હોય છે અને અત્યારે કોવિડના કારણે તો બહુ જ પરિસ્થિતિ ખરાબ છે। હવે દોસ્તો પેપર સેટ જો તમે લ્યો તો તેના માટે ખાસ બેનિફિટ છે, તો પેપર સેટ એના માટે બેનિફિશિયરી છે કે જે લોકો કાઉન્ટિંગના વિષયો હોય છે, ખાસ કરીને આંકડાશાસ્ત્ર, અકાઉન્ટ અને મેથેમેટિક્સ, જે દસમા ધોરણનું મેથ છે કે પછી બારમા ધોરણનું અકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ છે, તો એવા વિષયોના દાખલા હોય છે ને એ તમે પેપર સેટમાંથી જો પ્રેક્ટિસ કરો તો તમારો મહાવરો મજબૂત થવાના કારણે તમારા માઇન્ડની અંદર એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે કે દાખલા આ રીતે ગણાય છે, તો એવા માટે પેપર સેટ ખાસ કરીને તમારા માટે ફાયદારૂપ હોય છે। બાકીના વિદ્યાર્થી મિત્રો પેપર સેટ મને નથી લાગતું કે બધા સબ્જેક્ટ માટે ફાયદાકારક છે, દાખલા તરીકે હું તમને ભૂગોળની વાત કરું તો ભૂગોળ જેવા વિષયની અંદર એવું છે કે એકને એક પ્રશ્ન છેલ્લા 15 વર્ષથી પૂછાય છે, એકને એક પ્રશ્ન મારા 20 વર્ષના કરિયરમાં મેં જોયું છે કે એકને એક પ્રશ્ન પૂછાય છે, તો એના માટે તમે બોર્ડના પેપર સોલ્વ કરી નાખો તો પણ ચાલે એમ, બરોબર કે એકને એક પ્રશ્ન રિપીટ જ થાય છે તો એના માટે નથી। હા તમને એમ હોય કે મારે આમાંથી ગણવાનું, બોર્ડની સાલ લખેલી હોય તમને ખબર પડે કેટલી વાર પ્રશ્ન પૂછાણો, તો એના માટે પાછો પેપર સેટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે એવી જાણકારી મેળવવી હોય તો અસાઇનમેન્ટ વાળા કે પેપર સેટ વાળા એવું લખીને આપે છે કે માર્ચ 96, માર્ચ 97 અથવા માર્ચ 2000, માર્ચ 2015, માર્ચ 2016, તો એનાથી તમને એક કોન્ફિડન્સ ક્રિએટ થાય કે આ પ્રશ્ન ચાર વખત પૂછાણો તો હું કરી લઉં, તો આ પાછો પૂછાય એવું કઈ કમ્પલસરી નથી, પણ થોડો આપણો કોન્ફિડન્સ ડેવલપ થાય, તો એના માટે પેપર સેટ બેનિફિશિયરી છે। બાકી ઇકોનોમિક્સ અને બીએ જેવા સબ્જેક્ટ છે એના માટે પાછો પેપર સેટ થોડો ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે, કેમ કે એ વિષયનું રિઝલ્ટ બહુ જ ડાઉન આવે છે, આ વખતે તમે જોયું હશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમાં પછડાટ ખાઈ ગયા છે,
તો એવા વિષયના જો પેપર સેટ તમે લઈ અને ટોટલી પેપર સેટ સોલ્વ કરી નાખો તો ઓબ્વિયસલી તમે પાસ થઈ જાવ. હવે પેપર સેટ નું મારું ગણિત દોસ્તો આટલા વર્ષનું એમ કે છે કે જેટલા પણ પેપર સેટ ગણો, એક પેપર તમે કરી લ્યો ને કોઈ પણ સબ્જેક્ટ નું એક પેપર તમે કમ્પ્લીટ કરો ને તો તમારે એક માર્ક તમને 1000% ગેરંટી સાથે આવે. વાત થોડી તમને વાહિયાત લાગશે પણ સાચી છે. મારો કહેવાનો મતલબ એમ છે કે એક પેપર સેટ તમે કમ્પ્લીટ કરો ને તો તમે કોઈ તમારો એક માર્ક તો ન જ છીનવી શકે. આનો મતલબ એવો છે કે કોઈ પણ સબ્જેક્ટ ને જો તમે 10 પેપર કર્યા હોય ને તો ગમે તેવું અઘરું પેપર આવે પણ તમને 10 માર્ક્સ થી ઓછા માર્ક્સ ના આવે. હવે આનો સીધો મતલબ એવો છે કે જો તમે 20-25 પેપર સોલ્વ કરી નાખો તો તમે પાસિંગ માર્ક્સ ની નજીક જઈ શકો છો. એટલે કે 33 પેપર સોલ્વ કરવાની જરૂર નથી, 20-25 પેપર પછી ઓટોમેટિક તમારામાં આવડત આવી ગઈ હોય છે. તો જો આ ફોર્મ્યુલો ઉપર તમારે કામ કરવું હોય તો તમે ઓબ્વિયસલી પેપર સેટ ખરીદી શકો છો અને એમાંથી કામ કરી શકો છો. બાકી દોસ્તો બધા માટે ટેક્સ્ટ બુક છે, એમાંથી પણ કામ કરી શકે, ડાયજેસ્ટો મળે છે એમાંથી પણ કામ કરી શકે, અને અત્યારે તો તમને ખ્યાલ છે ઓનલાઈન કોર્સ પણ અવેલેબલ છે એમાંથી પણ કામ કરી શકે. આપણો કોર્સ છે, બીજા ઘણા પણ ઓનલાઈન કોર્સીસ આપે છે. આપણી પાસે લિમિટેડ કોર્સ છે, 11 ધોરણ 12 નું આપણે અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક આપેલું છે અને 10મા ધોરણ નું મેથેમેટિક્સ આપેલું છે. હવે એ કોર્સ એ ટાઈપના છે કે એમાં તમે મહેનત કરો તો 100% તમને 70 થી ઉપર માર્ક્સ આવે જો તમે એમાં આપેલું છે મુજબ કમ્પ્લીટલી કામ કરીને મહેનત કરો તો, કેમ કે એમાં ટીપ્સ ટ્રિક્સ બધું આપેલું હોય છે. એ રીતે બીજા પણ લોકો આપે છે. હું એમ નથી કહેતો કે મારો કોર્સ સારો અને બીજા લોકોનો ખરાબ, બધા પોતપોતાની રીતે બનાવતા હોય. તમને જે અનુકૂળ પડે, તમારા બજેટમાં અફોર્ડેબલ થાય તે જ તમારે ખરીદવાનો હોય છે. બાકીની વસ્તુ એ છે દોસ્તો કે પેપર શીટ ની અંદર જે પૈસા નાખો છો એનું વસૂલાત તમારે ખાસ તબક્કામાં કરવી જોઈએ. જો તમે વસૂલાત નહીં કરો તો એનો કાંઈ મિનિંગ રહેશે નહીં. એટલે અહીંયા પેપર સેટ ખરીદતા પહેલા એ પણ જોઈ લેજો કે મારામાં એટલી કાબેલિયત કે મારી પાસે એટલો ટાઈમ કે મારામાં એટલી ત્રેવડ છે કે હું આ બધા પ્રશ્નોને સોલ્વ કરી શકીશ. હવે બુકલેટ બનાવવી પડે, ઘણીવાર લખવું પડે, કાઉન્ટિંગ રાખવું પડે, તો ઘણા બધા કામ હોય છે. અલ્ટિમેટલી મારો કહેવાનો મતલબ એમ છે કે જે વિદ્યાર્થીઓ થોડા ઘણા અળસુ છે એના માટે પેપર સેટ બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી. હા, તમારામાં જીગર છે, મારે ગમે એમ કરીને મારે કામ કરવું જ છે, મહેનત કરવી જ છે, આ ટાઈપનો જો તમારો નેચર ટેમ્પરામેન્ટ હોય તો પછી પેપર સોલ્યુશન બેસ્ટ છે દોસ્તો. તો પેપર સોલ્યુશન હવે પછી લ્યો ત્યારે ખાસ એ વસ્તુ વિચારજો અને મેં કીધું એ પણ જોજો. ડાયરેક્ટ કોઈની વાત માનીને ખરીદતા નહીં, થોડા ઘણા પના ફેરવશો તો તમને ખ્યાલ આવી જશે કે પ્રશ્નના દાખલા કઈ ટાઈપના લીધેલા છે. મહાવરો કરવા માટે જો તમારે હોય તો ઓલરેડી ઘણું મટીરિયલ મળે જ છે. બાકી તમારે જે આગલા સાલના દાખલા હોય તો પેપર સેટની અંદર મોસ્ટ ઓફ એવા જ પેપર સેટો બને છે જેમાં અગાઉના જે દાખલા હોય છે બધા ભરી દીધેલા હોય છે, તો એમાંથી પણ તમે કામ કરી શકો છો. તો દોસ્તો જો પેપર સેટ કામ તૈયાર લેવું હોય તો પછી પૂરેપૂરા પૈસા વસૂલ કરવા જશે, નહીંતર પછી આપણે પેપર સેટ લેવામાં છીએ નહીં એમ કહી તમારે આગળ વધી જવાનું. ઠીક છે, થેન્ક યુ ફ્રેન્ડ્સ એન્ડ બાય. વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા, વિડીયોમાં મને એ જણાવજો કે કેટલા લોકો છે તમારામાંથી એ પેપર સેટ પસંદ કરે છે અને કેટલા લોકો પેપર સેટ પસંદ કરતા નથી, એટલે મને તમારો થોડો રિવ્યુ મળી જાય. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ નીચે જણાવો. તમારો ટોપિક સારો હશે તો હું જરૂરથી એ વિડીયો બનાવીશ. અને બીજું એક દોસ્તો તમને કહી દઉં કે તમે બેસ્ટ કમેન્ટ જે લોકો કરશે, આપણે એક નવો ટ્રેન્ડ શરૂ કરેલો છે, જે આપણા વિડીયોમાં બેસ્ટ કમેન્ટ કરશે દોસ્તો એની કમેન્ટ સારામાં સારી કમેન્ટને હું સ્ટોરીમાં મૂકીશ. એટલે કે આપણી યુટ્યુબ જો સ્ટોરીમાં મૂકીશ અને એને થેન્ક યુ પણ કહીશ. જેમ કે થોડા ટાઈમ પહેલા કુલદીપે કમેન્ટ કરેલી હતી તો મેં એની સ્ટોરીમાં મૂકેલી હતી. તમારામાંથી જે લોકોની કમેન્ટ થોડી મોટી બેસ્ટ હશે, થોડીક મોટી હોવી જોઈએ, મતલબ 4-5 લાઇનની તો હોવી જોઈએ, તો એની કમેન્ટને હું ત્યાં મૂકીશ. ઠીક છે, તો એ પણ તમે કરી શકો છો જો તમારે સ્ટોરીમાં હાઇલાઇટેડ થવું હોય અને હું પણ તમારો શુક્રગુજાર થઈશ એ માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ એન્ડ બાય. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આ વિડીયો? જો દોસ્તો તમે આ રીતે તમારો ફૂલ કોર્સ જોઈન કરવા માંગતા હોય, મતલબ કે તમામે તમામ ચેપ્ટર્સના તમામ વિડીયો લેક્ચર્સ તમારે જોતા હોય, એ પણ એ ટુ ઝેડ સિસ્ટમ સાથે, તમામ રીત સાથે, અને પરીક્ષાની અંદર તમે 70 થી વધારે માર્ક્સ મેળવવા માંગતા હોય દોસ્તો, તો આજે જ જોઈન કરો મારો ઓનલાઈન કોર્સ જે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ઈ ટ્યુશન ગુજરાતી ઉપર અવેલેબલ છે. નીચે સ્ટોર ટેબમાં જઈ જેની કિંમત છે ફક્ત અને ફક્ત 1000 રૂપિયા. 1000 રૂપિયામાં તમને 70ની ઉપર માર્ક્સ ગેરંટી સાથે આવશે જો તમે મારી સિસ્ટમને ફોલો કરશો જે મેં તમે બતાડેલી છે. અને એકો એક ચેપ્ટરની તમામ રીતોના દાખલામાં વીણી ચૂંટેલા એની જે રીતો છે એની બહારનો એક પણ દાખલો પરીક્ષામાં પૂછાશે નહીં. તો તમે ખાસ આ કોર્સ જોઈન કરો, જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી અને આપણી એપ્લિકેશન ઉપર જઈ અને કોર્સને પરચેસ કરો. ઠીક છે ફ્રેન્ડ્સ.